રક્તદાનનું 5 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી શોભાયાત્રા, રક્તદાન, સર્વ રોગ નિદાન કેમ્પ, વ્યસન મુક્તિ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીકા અમૃત મહોત્સવના વર્ષે રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાનને પણ 75 વર્ષ થયા છે. આ અમૃત પર્વના વર્ષે અમદાવાદ ખાતે 45મી શાખાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે સાધુ સંતો, પ્રભુત્વ નાગરિકો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિકોલની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થયા અંતર્ગત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અમારી આ 45મી નૂતન બ્રાન્ચનું અમે આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા જન સમુદાયની સેવાર્થે, શિક્ષણ સાથે સંસ્કાર સદવિદ્યાના લાભાર્થે આ બ્રાન્ચને અમે શરૂ કરી રહ્યા છીએ. અમારા અંદાજ પ્રમાણે અંદાજિત 3000 વિદ્યાર્થીઓ છે એ દર વર્ષે આ બ્રાન્ચની અંદર શિક્ષણની સાથે સંસ્કાર મેળવશે અને પોતાના સારા સંસ્કારોથી દેશની અંદર સારા નાગરિકો આપવાની એક નેક પ્રેરણા અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી શાસ્ત્રીજી સ્વામીએ આજથી 75 વર્ષ પહેલાં જેની નીવ મૂકી હતી એ નીવને આજે વટવૃક્ષ બનાવી અમે ફેલાવી રહ્યા છીએ. આ કાર્યક્રમની અંદર અમારા પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, એમની સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામી, શ્રી ભક્તિવલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત હતા. આજના વિશેષ કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે કેબિનેટ મિનિસ્ટર શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ હતા. એમની સાથે વલ્લભભાઈ કાકડિયા સાહેબ ધારાસભ્ય શ્રી, બાબુભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી, જગદીશભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રીએ પોતાના સંદેશની અંદર બહુ સારી વાત કરી, વક્તવ્ય દ્વારા જે સંદેશો આપ્યો કે ભાઈ આવી સારી સંસ્થાઓ છે જે દેશના સારા નાગરિકો ઘડવાનું કામ કરે છે, શિક્ષણની સાથે સંસ્કાર આપતી આવી બ્રાન્ચો છે, ખૂબ આગળ વધે, સરકાર શ્રી દ્વારા જ્યારે જ્યારે જરૂરિયાત હશે ત્યારે અમે સહકાર આપીશું. તો સામે પક્ષે સંતો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીને ભલામણ કરવામાં આવી છે કે ગુજરાતના વિકાસમાં કોઈ પણ નાની મોટી અડચણો જ્યારે હોય, અમારે લાયક કોઈ સેવા હોય ત્યારે અમારા કરંટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે ફોજ છે એ સતત અને સતત આપની સાથે રહેશે. સરકારશ્રીની દરેક પ્રકારે અમે સેવા કરવા, મદદ કરવા માટે તૈયાર છીએ. આવી રીતે આજના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી અમારી શોભામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરેલી છે. તો 19 ઓક્ટોબર